નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વેનેઝુએલાના છેવાડે આવેલું ગામ ઓળખાય છે કુદરતની કરામતને જોવા દુનિયાભરના લોકો અહીંયા એકઠા થાય છે પર્યટકો ફોટોગ્રાફરો અને ફિલ્મકારોને પણ આ જગ્યા ખૂબ જ આકર્ષે છે કાટાટુંબો નદી અને સરોવરનો સંગમ થાય છે અહીંયા એ પહેલાં ઓલોગા છેલ્લું ગામ છે

બારી લોકોની ભાષામાં કાટાટુંબોનો અર્થ થાય છે વીજળીનું ઘર સ્થાનિક પર્યાવરણવાદી એરિક ઓર્ટેગાના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લગભગ બે હજાર વર્ષના ઇતિહાસમાં વીજળી પડવાની વાતો નોંધાય છે વાયુ યુક્કા અને વારી સમુદાયોમાં વીજળી વિષયક માન્યતાઓ પ્રવર્તમાન છે ઓલોકા ગામમાં લોકો પતરાથી બનેલા ઘરોમાં રહે છે અને પર્યટન તથા માછીમારી તેમનો આવકના મુખ્ય સ્ત્રોત છે વીજળીથી બચવા માટે અહીંયા લોકો પોતાના ઘરો પર સળિયા લગાવે છે એલિસા એમિલિયાનો એટનસીઓના કહેવા પ્રમાણે અહીં વીજળી પડવી એ કુદરત તરફથી સન્માનનું પ્રતિક ગણવામાં આવે છે બારી લોકો માને છે કે પૂર્વજોની આત્મા અવકાશી આખ્યાનું સ્વરૂપ ધારણ કરે છે જેના કારણે વીજળીનું સર્જન થાય છે ઉનાળો હોય કે ચોમાસું આખા વર્ષ દરમિયાન અહીંયા વીજળી પડતી રહે છે રાત દરમિયાન સાથે દસ કલાક વીજળી પડે છે આમ આ વિસ્તારમાં વર્ષે સોળ લાખ વખત વીજળી પડે છે એરિક ઓર્ટેગાના કહેવા પ્રમાણે નાસાએ અગિયાર વર્ષ સુધી વીજળી પડવા તથા તેના કારણો વિશે અભ્યાસ કર્યા હતા એ પછી તેને વીજળી પડવાનું પાટનગર કહ્યું અને ગેનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ તેની સ્થાન મળ્યું વિશ્વભરમાંથી લોકો અહીંયા આવે છે વર્ષ દરમિયાન અહીં સરેરાશ બત્રીસ ડિગ્રી તાપમાન હોય છે એટલે પર્યટકો દિવસ દરમિયાન સરોવરમાં સ્નાન કરે છે આકાશમાં સર્જાતી સફેદ અને નીલવર્ણી પ્રકાશની આકૃતિઓને કેમેરા અને તેમના મનમાં કેદ કરવા માટે રાત ઉજાગરા કરે છે ચમકારા ઘડીભર માટે રાતને દિવસમાં તબદીલ કરી દે છે એટલે રોશની ઊભી કરે છે જાણે કોઈ મ્યુઝિક કોન્સર્ટ કે પબમાં લેઝર લાઇટના જાત જાતના ચમકારા થતા હોય તેવું લાગે જોકે વીજળી પડવાનું સ્થળ દૂર હોવાથી તેનો ગડગડાટ તેનો અવાજ પર્યટકો સુધી નથી પહોંચી શકતો અહીંયા શા માટે આટલી બધી વીજળી પડે છે તે સ્થાનિકો સિવાય વૈજ્ઞાનિકો માટે પણ કૌતુકનો વિષય છે અનેક અભ્યાસના ઉપર કરવામાં આવ્યા છે ઘણા અભ્યાસ છતાં હજુ સુધી કોઈ પણ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું સ્થાનિક ગાઈડ એલન હાઈટનના કહેવા મુજબ સેટેલાઇટ દ્વારા મળેલી તસવીરોના અભ્યાસ પરથી નાસાને જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં પડતી વીજળી માટે બે મુખ્ય એપિસેન્ટર છે જેમાં એક છે કાટાટુંબો નદીની ઉપર જે ગોધુલી વેળાએ થતી વીજળીઓના સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને બીજું કેન્દ્ર મેરે સરોવરના દક્ષિણ પશ્ચિમે આવેલું છે આ એપી સેન્ટર પહેલા કરતાં મોટું છે તથા તે સાંજે થતી વીજળી માટે નિમિત બને છે